ભુજની જાણીતી કેસીઆરસીઆઈ હોસ્પિટલ ખાતે યોજાયેલ નેત્ર નિદાન સારવાર કેમ્પમાં અનેક દર્દીઓએ લાભ લીધો. ખાસ કરીને તજજ્ઞ તબીબ અને ગુણવત્તાસભર આંખના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. ભુજ ખાતે આવેલ કેસીઆરસીઆઈ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. ખાસ કરીને કેસીઆરસી હોસ્પિટલના જનરલ મેનેજર અરવિંદસિંહ ગોહિલે આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવે છે. ખાસ કરીને ખૂબ જ નિષ્ણાંત તબીબની સેવા અને આધુનિક સાધનો વડે દર્દીઓને ઓપરેશન કરી આપવામાં આવે છે. દર્દીઓને અત્યાર સુધીમાં કોઈપણ પ્રકારની તકલીફ પડી નથી. 2007થી આ હોસ્પિટલ દ્વારા ઓપરેશનની વિનામૂલ્યે સેવા આપવામાં આવે છે. કુલ મળીને 35,000થી વધુ દર્દીઓના ઓપરેશન કરવામાં આવે છે. ખાસ કરીને પડદાના ઓપરેશનો પણ આ ઉપરોક્ત હોસ્પિટલમાં કરવામાં આવે છે. સાથોસાથ મોતિયાના ઓપરેશન, નેત્રમણી બેસાડવાના ઓપરેશન, અનેક પ્રકારના ઓપરેશનો કરવામાં આવે છે. દર શનિવાર અને રવિવારે બંને દિવસે 2,000 લોકો અહીંયા નિદાન માટે આવતા હોય છે. એમાં જરૂરિયાતમંદ લોકોને ઓપરેશન કરી આપવામાં આવતા હોય છે. અમદાવાદથી આ હોસ્પિટલના સ્પેશિયલ તબીબોની ટીમ અત્રે આવી અને વિનામૂલ્યે ઓપરેશન કરી આપે છે. દર્દીઓના સાથે આવનાર સગાવાલાને પણ કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આપનું નામ? મારું નામ ગોહિલ અરવિંદ છે. હું અહીંયા અંધજન મંડળ કેસીઆરસી સંચાલિત જે આંખની હોસ્પિટલ છે અહીંયા મેનેજર છું. અને અહીંયા વિવિધ પ્રકારના દિવ્યાંગો માટે કામ થાય છે અને કચ્છની સૌથી આધુનિક એવી આંખની હોસ્પિટલ છે. આપણે સાહેબ અહીંયા 35,000થી વધુ ઓપરેશન કેસીઆરસી આંખની હોસ્પિટલમાં થઈ ચૂક્યા છે. અને અમારી સંસ્થા છે નંબરમાં નથી માનતી, કેટલા હજારો ઓપરેશન કર્યા એ મહત્ત્વનું નથી, પણ ઓપરેશનની ક્વોલિટી કેવી છે, ઓપરેશન કેવા થયા છે અને આપણે લોકોને નજર આપી શકીએ છીએ એ જ અમે મહત્ત્વ રાખીએ છીએ. આજે પણ આપ જોશો કે અત્યારે શિયાળાનો સમય છે તો દર શનિ રવિ અમારે ત્યાં ઓપરેશન થાય છે. અને 2007થી કરીને આજ સુધી અમારા અમદાવાદથી જ ડૉક્ટરો આવે છે. અમદાવાદમાં અંધજન મંડળ સંચાલિત બારેજા ખાતે ગુજરાતમાં સૌથી મોટી આંખની હોસ્પિટલ છે. ત્યાં બધા જ પ્રકારના આંખ ટ્રાન્સપ્લાન્ટથી માંડીને કેટરેક્ટ હોય, ગ્રાફ્ટિંગ હોય કે પછી કોર્નિયા અને રેટિના જેવી જે પ્રોબ્લેમ્સ છે એની પણ સારવાર બધી થતી હોય છે. અહીંયા પણ આપણે કચ્છમાં શરૂ કર્યું છે કે કોર્નિયા એટલે કે કીકીના ડૉક્ટરો અને પડદાના ડૉક્ટરો કચ્છમાં ક્યાંય નથી, તો એની સેવા મળી રહે એના માટે થઈને અમે મંથલી એક ડૉક્ટર અમદાવાદથી આવે છે. આપણે 2007થી કરીને મોતિયાના ઓપરેશનનું જે આખું અભિયાન છે મોતિયો મુક્ત ગુજરાત, તો એમાં અંધજન મંડળ પણ સામેલ છે. અને અમે વિઝન 2020 એટલે કે ગુજરાત સરકારનું જે આખું વિઝન છે કે મોતિયો મુક્ત અભિયાન, તો એમાં અમારી સંસ્થા લીડરશિપ કરે છે. અને અહીંયા આપ જોશો કે દર શનિ રવિ ઓપરેશન થાય છે અને અહીંયા જ અમારી ક્વોલિટીમાં અમે માનવાવાળા છીએ. સરકારની જે ગાઈડલાઈન છે એનું સંપૂર્ણ પાલન કરી અને ઓપરેશન કરવામાં આવે છે, જેથી કરીને દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ ન થાય. એનું વિઝન વધુમાં વધુ કેવી રીતે સારું આવે એ જ અમારો ઉદ્દેશ્ય છે. અને આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે ઓપરેશન થતા હોય બધી જગ્યાએ, પણ એટલું મહત્ત્વનું નથી. ઓપરેશનમાં પ્રી ઓપરેટિવ, ઓપરેટિવ અને પોસ્ટ ઓપરેટિવ, એટલે કે ઓપરેશન પહેલાંનો આગળનો દિવસ, ઓપરેશન અને ઓપરેશન પછીનું જે ફોલોઅપનો સમયગાળો છે એ બધું જ માન્ય રાખે છે. ન માત્ર ઓપરેશન કરવું પણ પછીનું જે એમને ફોલોઅપ કરવાનું છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. અને એના માટે થઈને અમે કચ્છમાંથી જેટલા પણ ઓપરેશનો થાય છે એને 3 વાર અમે લોકો બોલાવીએ છીએ. જેમ કે હમણાં જ બધાએ કીધું એમ કે કાલે આપણે ઓપરેશન થયું, પણ એમની જે પહેલાંની નજર હતી અને આજે બીજો દિવસ થયો તો આજે જે નજર છે એમાં 80% ફર્ક છે, બરાબર. તો હવે પછીના જે 1 વીક પછી અમે આવતા ગુરુવારે પણ બધા દર્દીઓને બોલાવશું અને એનું પાછું ચેકઅપ થશે, ફોલોઅપ થશે અને એને કોઈ તકલીફ નથી ને એનું અમે સંપૂર્ણ કાળજી રાખીએ છીએ. એટલા માટે જ અમે ક્વોલિટી આપી શકીએ છીએ. અને કાલે આપ જોશો કે કાલે અમે 104 ઓપરેશન કર્યા છે, તો એમાં પણ અમે ફ્યુમિનિકેશન કરવું, વચ્ચે ગેપ કરવો, 2 દિવસ ઓપરેશન કરવા, એ બધું જ જે સરકારની ગાઈડલાઈન છે એનું પાલન કરીએ છીએ. અને એ પાલન કરવાથી જ અમે એટલું સારું રિઝલ્ટ આપી શકીએ. અહીંયા 2 પ્રકારના ઓપરેશન થાય છે અમારી પાસે. અમે દરેક લોકોને સેવા આપી શકીએ એ હેતુથી કામ કરીએ છીએ. જે ગરીબ પરિવારના લોકો છે કે જેને પાસે કોઈ તકલીફ નથી, અવેરનેસ પણ નથી, જેમ હમણાં ડ્રાઈવરે કીધું એમ કે એને પોતાને ખબર જ નથી કે મને આ તકલીફ છે,
તો એવા લોકોને શોધી શોધીને રોજ અમારી એક ટીમ છે એ કેમ્પમાં હોય છે, દૂર દરાજના ગામડાઓમાં અમે કેમ્પ કરીએ છીએ. અહીંયા કેસીઆરસીમાં પણ અમારી ઓપીડી આખો દિવસ ચાલુ હોય છે અને નખત્રાણામાં દરિયાસ્થાન જે મંદિર છે ત્યાં પણ અમારું આઈ હોસ્પિટલ છે. તો જ્યાં પણ આવા દર્દીઓ જે છે કે જેને પોતાને ખબર નથી, એવા દર્દીઓને શોધી શોધી અને અમે શનિ રવિ લાવીએ છીએ અને એના ઓપરેશન કરીએ છીએ. ઓપરેશનમાં અમે બે પ્રકારના ઓપરેશન કરીએ છીએ. ફેકો પદ્ધતિ પણ જે નવી આધુનિક પદ્ધતિ છે, કે ફેકો પદ્ધતિમાં સારા પ્રકારની ગુણવત્તાવાળા લેન્સ નાખવામાં આવે અલગ અલગ કંપનીઓના સારા, તો એનું માત્ર અમે લેન્સના પૈસા પે કરીએ છીએ. પેશન્ટ પે કરશે લેન્સના પૈસા અને બાકીનું બધું જ, ડૉક્ટરનો ખર્ચો, દવાનો ખર્ચો બધું જ સંસ્થા ઉઠાવે છે. અને જે બીજા જે જરૂરિયાતવાળા દર્દીઓ છે તો એમના માટે પણ અમે નિઃશુલ્ક, સાવ જ નિઃશુલ્ક, કોઈ પણ જાતનું એક રૂપિયો ફી લેતા નથી. અને જે પ્રાઇવેટ કે બીજી જગ્યાએ 15-20 હજાર રૂપિયા ખર્ચો થતો હોય એવા ઓપરેશન અહીંયા નિઃશુલ્ક કરવામાં આવે છે. તો વધુમાં વધુ આપના માધ્યમથી હું એ જ લોકો સુધી મેસેજ પહોંચાડવા માગું છું કે આવા જે દર્દીઓ છે કે જેને પોતાને ખબર નથી કે મારી આંખમાં કેટલી તકલીફ છે, અને જો સમયસર ઓપરેશન ન થાય તો વ્યક્તિની આંખ પણ જતી રહેતી હોય છે. પછી ગમે તેવા સારા ડૉક્ટર હોય કે ગમે તેવી આધુનિક હોસ્પિટલો હોય, પછી એનો રિઝલ્ટ આવતું નથી. તો આપના માધ્યમથી હું લોકોને કહેવા માગું છું કે વધુમાં વધુ લોકો જાગૃત થાય અને અંધજન મંડળની આંખની હોસ્પિટલમાં આવે. એની ટાઈમ અમારા દર શનિ રવિ ઓપરેશન થાય છે, તો લોકો વધુમાં વધુ આપના માધ્યમથી લાભ લેતા હોય. જય હિન્દ.